ન્યાય ની અંદર તો રુઝાન કારણ કે આ આ આ પ્રકારના જે બાબા હોય છે મોટા ક્યાંક ને ક્યાંક પોલિટિકલ જે બાળકોને મળતો હોય છે જે રીતે આપણે પહેલા જ કીધું કે મની અને મસલ્સ પાવરનો જે ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ તેની પાછળ પણ એક પીઠબળ હોય છે જેના કારણે આ મોટા થતા હોય છે ઇનિશિયલી મસલ પાવર હતો એની પાસે મની પાવર નતો પોલિટિકલ પાવર નતો મસલ પાવર હતો મસલ પાવર પોલિટિશિયનો બહુ જોઈએ પોઈન્ટ નંબર વન એટલે આ મસલ પાવર એ પોલિટિશિયનોને આપતો હતો અને એ પોલિટિશિયનો એની પાસે કામ કરાવતા હતા ધીરે ધીરે એને પોલિટિશિયનોનો ભરોસો લીધો અને ભરોસો લીધો એટલે પોલિટિશિયનો એને કહ્યું કે હવે અમે આપણે આશ્રમ બનાવીએ આવી રીતે અમે શું કહેવાય તમે મને હેલ્પ કરો હું તમને હેલ્પ કરું વોટ બેંક ઊભી કરો હા એટલે પોલિટિશિયન એ લોકોના બ્લેક મની નાખે અને જોડે જોડે તમારા ને મારા જે આપણી આપણી જે દેશની જે જમીનો છે જે દેશની કહેવાય આપણી ને મારી કહેવાય તે જમીનો એને કયા કંઈક ટેમ્પલના રૂલ પ્રમાણે કે જે બી આશ્રમના રૂલ પ્રમાણે એને આપવા લાગી એટલે જમીનો એના હાથમાં આવી ગઈ અગર આજે એની પાસે 10,000 કરોડનો સંપત્તિ જે કહેવામાં આવે છે હું તો પણ 10,000 એને 5,000 કરોડ બી કહો તો બી આજે જે એની પાસે મેજર શું છે જમીનો મેજર થોડી જમીનો વેચી એટલે પૈસા આવ્યા મોટા એ પૈસાથી આસપાસના લોકોને ત્યાં રાખતો હતો ફ્રીમાં ખવડાવતો હતો ને એના એને ભક્તો બનાવવાના ભક્તો અનુયાયી બનાવવાના એને ચાલુ કર્યા હવે એની પાસે એ પાવર બી આવી ગયો એટલે બીજા પોલિટિશિયન હવે આ સાંભળવા જેવી ચીજ છે બીજા પોલિટિશિયન લાલચમાં કરે આની પાસે તો વોટ બેંક છે તો હવે બધા એને પ્રણામ કરવા ગયા હવે આખી આખી સાયકલ જો હજી સાયકલ પતી નથી જેમ જેમ બધા ચીફ મિનિસ્ટરો જાય મોટા મોટા નેતાઓ જાય ને એને પેલા સાક્ષાત પ્રણામો કરે તો જે નોર્મલ લોકો હોય કે અરે વાહ આ તો બહુ ચમત્કારી બાબા છે એટલે બધા એના માટે આખું એને એને કઈ રીતે આખીની સાયકલ ચાલી હવે હજી અહીંયા સાયકલ અટકી નથી આ એનો એક પેત્રો હતો જે ચાલ્યો ને એકદમ ફેમસ બની ગયો પોપ્યુલર બની ગયો હવે પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ પછી હવે જે મેઇન લોકો છે ક્યારે લોકો ગુરુ પાસે જાય બાપા પાસે જાય જ્યારે લોકો હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂથી મેન્ટલ પીસ પોઈન્ટ ઓફ વ્યૂથી કંટાળી ગયા હોય યા પેલા એની વાઈફને છોકરું ના થતું હવે પેલાને સાલાને ક્યાં મોડે કહે કે ભાઈ મારી કમી છે ને નહીં થતું એટલે એની વાઈફને બાપા પાસે મોકલી જાય એટલે આ રીતે પછી બીજું બાબાની આ ટ્રીક હતી કે એ જે કહે છે હું જડીબુટ્ટી આપું છું જડીબુટ્ટી આપું છું જેમાં મોટા મોટા આઈપીએસ આઈએએસ અને મોટા મોટા બિઝનેસમેનો ફસી ગયા ક્યાં ફસ્યા કે જડીબુટ્ટી કહે કે તમે જડીબુટ્ટી કરો તમને સેક્સ્યુઅલ પ્લેઝર મળશે સેક્સ્યુઅલ લાઈફ તમારી એ થશે હવે યુ નો આજની તારીખમાં એટલો સ્ટ્રેસ રહે છે કે બધાની સેક્સ્યુઅલ લાઈફ ડિસ્ટર્બ થઈ ગઈ છે એટલે આ જડીબુટ્ટી કરે જડીબુટ્ટી હતી નહીં એમાં વાયગ્રા હોય સ્ટીરોઇડ હોય ટેસ્ટોસ્ટેરોન હોય એટલે પેલો ખાય મજા આવી જાય એટલે ધીરે ધીરે બાબાનો ભક્ત બની ગયો અને બાબાને બ્લાઇન્ડલી ફોલો કરવા લાગ્યો એ રીતે બીજા બધા બી કરવા લાગ્યા એટલે તમે જોયું કે આ આખી એની જે સાયકલ હતી પોલિટિક્સ મસલ સક્સેસફુલ ગઈ અને પછી એને પાવર આવી ગયો કે હું જ સર્વસ્વ હું ગોડ મેન એ પોતાના સેલ્ફ ભગવાન સમજવા લાગો અને એ ભગવાન સમજવામાં હવે સમજ્યું કે હવે એને સમજવું બની ગયું હવે એને છોકરીઓ જોઈતી હતી તો હવે છોકરીઓ કેવી રીતે લાવવાની હવે કારણ કે આમ તો એવી તો અમલ નહીં એટલે નાની નાની બાલકીઓ હું તો કહું છું બાલકો બી નોટ બાલકીઓ પછી કોઈ કે શીખવાડ્યું કે તું ભાઈ તું બ્લેક મેજિક કરશો તો તું હજી પાવરફુલ બનશે યુ નો ઓલ ધેટ આવું બધું તાંત્રિક આ બધા પેત્રા તેમણે અજમાય પરંતુ ધીરુભાઈ હવે એક વ્યક્તિ તરીકે સિટીઝન તરીકે તમે શું